નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતી નિયા વિશેષ રજૂઆતમાં. હું છું આપની સાથે પ્રિયંકા. કર્ણાટકમાં સરકાર પર સસ્પેન્સ છે. ભાજપ કોંગ્રેસે લગાવ્યું એડી ચોટીનું જોર. કોણ જોડશે સરકાર અને કોની બનશે સરકાર તે અંગે ભાજપ અને કોંગ્રેસ હાલ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. બંનેમાંથી એક પણ પક્ષને સ્પષ્ટ બહુમત નથી મળ્યો અને તેના કારણે સરકાર બનવા પર સસ્પેન્સ ઉભું થયું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ પોતપોતાની સરકાર બનાવવા માટે એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે. કોને સમર્થન આપશે અને કોની સરકાર બનશે તે પર હાલ સસ્પેન્સ બની રહ્યું છે. કર્ણાટકમાં કોણ બનશે કર્ણધાર તેના પર હાલ સસ્પેન્સ છે, કારણ કે બંનેમાંથી એક પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી મળ્યો અને તેના કારણે કોણ કોને સમર્થન આપીને સરકાર બનાવશે તે બાબત પર હજી પણ સસ્પેન્સ યથાવત છે. કર્ણાટકમાં સરકાર રચવાની કવાયત વચ્ચે આજે ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં યેદિયુરપ્પાને ધારાસભ્ય દળના નેતા બનાવાશે. બેઠક બાદ યેદિયુરપ્પા રાજ્યપાલને મળી સરકાર રચવાનો દાવો કરશે, તો જેડીએસ અને કોંગ્રેસની પણ ધારાસભ્ય દળની બેઠક મળશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો ભલે જાહેર થઈ ચૂક્યા હોય, પરંતુ રાજ્યમાં સરકાર કોણ બનાવશે તે કોકડું હજુ પણ ગુંજવાયેલું છે. કર્ણાટકમાંથી કોંગ્રેસનો સફાયો કરવા ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે. રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવ્યું છે, છતાં એકલા હાથે સરકાર બનાવવામાં અક્ષમ છે. 222 બેઠકોમાંથી ભાજપે 105 બેઠક હાંસલ કરી છે. કોંગ્રેસ 78 બેઠક હાંસલ કરી બીજા નંબરની સૌથી મોટી પાર્ટી રહી. કોઈ પણ પાર્ટીને બહુમત નથી મળ્યું. સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા આમંત્રણ મળે છે, પરંતુ કર્ણાટકમાં ચિત્ર કંઈક અલગ છે. કોંગ્રેસ અને જેડીએસ એક થઈ ગયા છે. જો ગોવા અને મણિપુરની વાત કરીએ તો ભાજપ બીજા નંબરની પાર્ટી બની હતી, પરંતુ તેને સરકાર બનાવવા આમંત્રણ મળ્યું હતું. ભાજપે ત્યાં ગઠબંધનમાં સરકાર બનાવી હતી. રાજકીય ગણિતની વાત કરીએ તો બીજી પાર્ટી બહુમત સાબિત ન કરે તો સૌથી વધુ સીટવાળા પક્ષને તક મળે છે. બહુમતથી પનો થોડો ટૂંકો પડવા છતાં ભાજપે સરકાર બનાવવાનો દાવો કર્યો છે. જો આ ગણિતને સમજીએ તો ભાજપને 104 બેઠક મળી છે. અન્યની 2 બેઠક અને 6 બેઠક જોડતોડ થાય તો ભાજપ સરકાર બનાવી શકે છે. હવે કોંગ્રેસના દાવાની વાત કરીએ તો કોંગ્રેસ પાસે 78 બેઠક છે, જ્યારે જેડીએસ પાસે 38 બેઠક છે. આ બંનેની બેઠક મળે તો 116 બેઠક થાય છે, એટલે કે બહુમતીથી વધુ બેઠક થતા સરકાર બની શકે છે. જો તર્ક ઉન્હોને અભી ઇસસે પહેલે જો વિધાનસભા કે ચુનાવ હુએ ઉનમે વો જો તર્ક દે રહે થે ઉની તર્કો પર અબ કુતર્ક કર રહે હૈ. ખુદ કોંગ્રેસ પાર્ટી ઇસ બાત કી પક્ષધર થી. સડક સે લેકર સંસદ તક એક હી બાત કહેતી થી કે જો સબસે જબ અગર હંગ એસેમ્બલી આ રહી હૈ તો જો સબસે બડા દલ હૈ ઉસ દલ કો બુલાને કા બુલાના ચાહિયે, ઓર અબ કહેતી હૈ નહીં ઉસકો નહીં બુલાના ચાહિયે. हमने जो है वो जुगाड़ और जोड़ तोड़ किया है, जो जोड़ तोड़ और जुगाड़ है वही जनादेश है. मुझे लगता है कि या तो कांग्रेस पार्टी कंफ्यूज है और या फिर जानबूझ करके उसने तय कर रखा है कि वो अपने आप अपनी आत्महत्या के रास्ते पे जाएगी. जहां तक संविधान में राज्यपाल की भूमिका बहुत स्पष्ट है, राज्यपाल अपनी विवेक से तय करेंगे. अब राज्यपाल विवेक से क्या तय करेंगे ये कांग्रेस पार्टी डिक्टेट नहीं करेगी, कोई भी पार्टी डिक्टेट नहीं करेगी. लेकिन अनफॉर्चुनेटली दिक्कत क्या हुई है कांग्रेस पार्टी की कि कांग्रेस पार्टी आज जो है वो सिमटते सिमटते सिकुड़ते सिकुड़ते आज जो है वो लगभग 98% से ज़्यादा, लगभग 97% से ज़्यादा स्थानों पर आबादी में एकदम गायब हो गई है. उसका जो है वो राजनीतिक और सियासी अस्तित्व पूरी तरह से धाराशाही हो गया है. वो केवल इसी कारण, संविधान की आप धज्जियां मानेंगे नहीं, आप धज्जियां उड़ाएंगे, जनादेश का आप सम्मान नहीं करेंगे, देश के प्रोग्रेस पर पलीता लगाने का पॉलिटिकल पाखंड करेंगे. तो ये सारे के सारा जो कुछ एक के बाद एक उनका पाप का घड़ा भरता जा रहा है, और जब पाप का घड़ा भरता है तो यही हश्र होता है. सर, पश्चिम बंगाल में सर जिस तरह से लोकतंत्र की हत्या हो रही, नॉमिनेशन से लेके वोटिंग तक सर कत्ले. તો મુખ્તાર અબ્બાસ નકવી હતા જે કહી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી કન્ફ્યુઝ થઈ ગઈ છે અને પોતે જ પોતાની આત્મહત્યાના માર્ગ પર ચાલી રહી છે, કારણ કે લગભગ
મોટા ભાગના રાજ્યોમાંથી કોંગ્રેસનું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું છે. કોંગ્રેસનું રાજનૈતિક અસ્તિત્વ મોટા ભાગના રાજ્યોમાંથી સમાપ્ત થઈ ગયું છે. કોંગ્રેસ ધરાશાયી થઈ ગઈ છે અને તેના કારણે જ કોંગ્રેસ પાર્ટી કન્ફ્યુઝડ થઈ ગઈ છે. મુખ્તાર અબ્બાસ નકવીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા નિવેદન આપ્યું કે કોંગ્રેસ પાર્ટી પોતે કન્ફ્યુઝ થઈ ગઈ છે અને પોતે જ પોતાની આત્મહત્યાના રાહ પર ચાલી નીકળી છે. તો કર્ણાટક પ્રદેશ કોંગ્રેસે પણ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાની કવાયત તેજ કરી દીધી છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધારાસભ્યોની બેઠક બાદ કોંગ્રેસના નેતા પણ રાજ્યપાલને મળવા પહોંચશે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે સમર્થન બાદ જેની બહુમતી બને તે જ પક્ષ સરકાર રચી શકે છે અને આ મામલે રાજ્યપાલ પક્ષપાત ન કરી શકે. सुप्रीम कोर्ट की जजमेंट के बाद तो गवर्नर बुला ही नहीं सकता उनको. सुप्रीम कोर्ट ने तो जजमेंट दे दी है कि जो फर्स्ट पार्टी है, जो सिंगल लार्जेस्ट पार्टी है, अगर दूसरी पार्टी बहुमत नंबर देती है तो दूसरी पार्टी को ही बुलाएगा. तो पहली पार्टी के पास, जिसके पास नंबर सिंगल लार्जेस्ट पार्टी, उसके पास तो नंबर है ही नहीं. वो 104 हैं, हम 117 हैं, तो कैसे गवर्नर પક્ષપાત તો ગવર્નર નહીં કરી શકતે. કર્ણાટકની વિધાનસભામાં કોણ બિરાજશે, કર્ણાટકના ઘટ પર કોણ રાજ કરશે તે હજી નક્કી નથી. તમારી ટીવી સ્ક્રીન પર જેમ કર્ણાટકની વિધાનસભા પર વારાફરતી ભાજપ અને કોંગ્રેસનો ઝંડો ઉપર નીચે થતો જોઈ રહ્યા છો તેવી જ સ્થિતિ હાલ કર્ણાટકમાં સર્જાઈ છે. કર્ણાટકમાં કોની સરકાર બનશે તે રેસમાં ભાજપ અને કોંગ્રેસ વારાફરતી આગળ પાછળ થતા દેખાઈ રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ જ પરિણામ આવ્યું નથી. ચૂંટણીનું રિઝલ્ટ તો આવ્યું, પરંતુ સરકાર કોની બનશે તે હજી સસ્પેન્સ છે. કર્ણાટકની જનતા શું ઈચ્છે છે, પરિવર્તન કે પુનરાવર્તન? જનતાએ તો જેનો ચુકાદો આપી દીધો છે, પરંતુ કર્ણાટકનું રાજકીય ભવિષ્ય હજુ ડામાડોળ છે. કર્ણાટકની જનતાએ કોઈને સ્પષ્ટ બહુમતી નથી આપી, એટલે અહીં સ્થિતિ ત્રિશંકુ જેવી સર્જાઈ છે. કર્ણાટકમાં પેચ હજુ પણ ફસાયેલો છે કે સત્તાના સિંહાસન ઉપર કોણ બેસશે. સત્તા હાંસલ કરવા માટે 113 બેઠકો જીતવી જરૂરી છે, પરંતુ કોઈને સ્પષ્ટ બહુમતી નથી મળી. એક સમયે એવું લાગતું હતું કે ભાજપ 113ના આંક સુધી સરળતાથી પહોંચી જશે. ભાજપના નેતાઓએ એકબીજાને જીતની ખુશીમાં મીઠાઈ પણ ખવડાવી દીધી. દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓએ ઢોલ નગારા સાથે ગુલાલ ઉડાવીને ઉજવણી પણ કરી. ભાજપની જીતનો જશ્ન મનાવ્યો. ભાજપના મોટા નેતાઓએ જીતની ખુશી પણ વ્યક્ત કરી દીધી. હમારે વિકાસ કે એજન્ડા કો મોદીજી કી અગુવાઈ મેં અમિત શાહ કી મહેનત ને પાર્ટી કે કાર્યકર્તાઓ કી મહેનત ને જનતા ને સ્વીકાર કિયા હૈ ઓર બાર બાર કોંગ્રેસ પાર્ટી ને વિભાજક કેમ્પેન કરને કી કોશિશ લેકિન બીજેપી જીતી હૈ. યે વિકાસ કી વિજય હૈ ઓર એક નયે કર્ણાટકા કા શુભ. ભારતીય જનતા પાર્ટી કો જો ભારી સફળતા મિલી હૈ, લોકો ને બીજેપી કો સુશાસન ઓર તરક્કી કે લીએ ચુના હૈ, ક્યોંકિ ગરીબ કી ભી આકાંક્ષા હૈ ઓર ગરીબ ઓર સારે વર્ગ અબ ભારતીય જનતા પાર્ટી કે સાથ દૃઢતા કે સાથ ખડે હૈ. યે હમારે સર્વોચ્ચ નેતા ઓર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ઓર પાર્ટી અધ્યક્ષ અમિત શાહજી કી જો કુશલ નેતૃત્વ ઓર રણનીતિ હૈ ઉસકે કારણ ઓર કાર્યકર્તાઓને જિસ તરહ સે મહેનત કી હૈ ઉસ મહેનત કે કારણ યે વિજય પ્રાપ્ત હુઆ હૈ. પરંતુ એકાએક બાજી પલટાઈ. 30 થી વધુ બેઠકો એવી નીકળી કે જેમાં હાર જીતનો આંકડો 1000ની આસપાસ હતો, એટલે મતગણતરી સમયે એક એક વોટથી ઉથલ પાથલ મચી ગઈ. કોંગ્રેસે બપોરે 12 કલાકની આસપાસ જાણે કે આશા છોડી દીધી હતી કે તેના હાથમાંથી જીતની બાજી સરી પડી છે. चुनाव का जो भी परिणाम हो, हार जीत जो भी हो, इंट्रोस्पेक्शन तो हमेशा होना ही चाहिए कि आखिर हमारी ताकत क्या है या हमारी कमजोरी क्या है, उसको पहचानना किसी भी पॉलिटिकल पार्टी के अधिक आवश्यक. परंतु ईवीएम माथी निकलता मते बतावी आप्यू कि राजकारण ए 2020 मैच थी कम नथी. छेल्ला मतनी गणतरी सुधी एक कड़वू मुश्किल छे कि कोना हाथ में सत्ता नी चावी सौंपाशे.
जो कि त्रिभेटे उभेला कांग्रेस भाजप बन्ने माथी जो कोई एक ने सत्ता मेळवी हशे तो साथ जेडीएस नो ज लेवो पड़शे ते स्पष्ट छे। किंग मेकर नी भूमिका मां जेडीएस हजु पण छे, एटले ज पहल करता कांग्रेसे कुमार स्वामी ने कर्नाटक ना मुख्य प्रधान पद नी ऑफर करतो प्रस्ताव रजू कर्यो। कांग्रेस कोई पण रीते दक्षिण माथी पोतानुं वर्चस्व जतु करवा मांगती नथी। एक तरफ कांग्रेसे जेडीएस ने मुख्यमंत्री पद नी ऑफर करी, बीजेपी के साथ पास सिर्फ 104 सीटें हैं तो हम उनसे बहुत ज्यादा आगे हैं, तो हमने कहा कि चूंकि हम सत्ता में थे हम हार गए तो इसलिए हम सरकार नहीं बनाएंगे, हम समर्थन देंगे जेडीएस को सरकार बनाने के लिए और मुख्यमंत्री उनका होगा। मुख्यमंत्री बनने के बाद क्या डिटेल होंगे, कैसे हम सरकार चलाएंगे, वो बाद की बात है। तो बीजी तरफ जाने जेडीएस पर कई आवाज समय की राह जोई रही हो, जेडीएसे पण वधु समय बगाड्या वगर कांग्रेस नी गठबंधन नी ऑफर स्वीकारी लीधी अने पूर्व सीएम सिद्धारमैया साथे जेडीएस ना कुमार स्वामी राज्यपाल ने मळवा पहोंच्या अने सरकार रचवानो दावो रजू कर्यो। जो के अहीं ज घटना मां ट्विस्ट आव्यो, कांग्रेस अने जेडीएसे भले सरकार रचवानो दावो कर्यो परंतु तेनी केटलीक मिनिटो बाद तरत ज येदियुरप्पा पण राज्यपाल ने मळवा पहोंच्या अने 104 बैठको साथे भाजपे पण सरकार बनावानो दावो कर्यो। जो के भाजपे बहुमती साबित करवा माटे बे दिवसनो समय मांग्यो। मळती माहिती प्रमाणे राज्यपाले येदियुरप्पा ने 17 मे सुधीनो समय आप्यो छे। कर्नाटकनी चूंटणीना परिणामने कलाको वीती चुक्या छे परंतु हजुय स्थिति स्पष्ट थई नथी। कर्नाटकना कर्णधार कोण बनशे ते हजुय नक्की नथी। जनताए पण त्रिशंकु चुकादो आपीने राजकारणना खेरखाओने दौड़ता करी दीधा छे। ब्यूरो रिपोर्ट, न्यूज 18 गुजराती।